દરરોજ એક મુઠ્ઠી મગફળીનું સેવન કરવાથી થતા ફાયદાઓ મગફળી એટલે કે સિંગદાણા ફાઈબર સહિત ઘણા પોષક તત્વોથી ભરપૂર હોય છે ફાઈબર એક પોષક તત્વ છે જે હૃદયને પણ પોષણ આપે છે મગફળી મોંઘા ડ્રાય ફ્રૂટ્સને ટક્કર આપતી ખાદ્ય ચીજ છે મોટા ભાગના લોકો સિઝનલ મગફળીનું સેવન કરે છે પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જે આખા વર્ષ દરમિયાન મગફળીનું સેવન કરે છે શિયાળા ઉપરાંત અન્ય સિઝનમાં મગફળી ખાવાની કંઈક અલગ જ મજા હોય છે મગફળી એક સુપર ફૂડ નાસ્તો છે જેનો ઉપયોગ ઘણી રીતે કરવામાં આવે છે લોકો તેને બાફીને પાણીમાં પલાળીને શેકીને અને વિવિધ વાનગીઓમાં મિક્સ કરીને સેવન કરે છે આ નાની અને સસ્તી મગફળી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે પ્રોટીન હેલ્ધી ફેટ અને ઘણા પોષક તત્વોથી ભરપૂર આ મગફળી શરીરમાં પોષક તત્વોની ઉણપને પૂરી કરે છે તો ચાલો જાણીએ મગફળી ખાવાથી થતા ફાયદાઓ વિશે એક વજન કંટ્રોલ કરે છે મગફળીમાં હેલ્ધી ફેટ પ્રોટીન અને ફાઈબર ભરપૂર માત્રામાં રહેલું હોય છે જે પેટને ભરેલું રાખે છે ઓછી માત્રામાં તેનું સેવન કરીને વજનને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે ઘણા સંશોધનોમાં એ વાત સાબિત થઈ ચૂકી છે કે મર્યાદિત માત્રામાં મગફળી ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે બે બ્લડ શુગર કંટ્રોલ કરે છે જે લોકોને બ્લડ શુગરનું પ્રમાણ વધારે હોય તેમણે રોજ મગફળીનું સેવન કરવું જોઈએ મગફળી એક એવો ખોરાક છે જેમાં ગ્લાયકેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે જે લોહીમાં શુગર લેવલને કંટ્રોલ કરે છે મગફળીનો ગ્લાયકેમિક ઇન્ડેક્સ ત્રેવીસ છે જે ખૂબ ઓછો છે મગફળીમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ઓછું હોય છે પરંતુ તેમાં પ્રોટીન ચરબી અને ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે ફાઈબર પાચન ક્રિયાને ધીમી કરે છે જે શરીરને સતત ઊર્જા આપે છે રિસર્ચ મુજબ મગફળીનું સેવન કરવાથી મેદસ્વીતા અને ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે ત્રણ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરે છે દરરોજ મગફળીનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં રહે છે મગફળીમાં મોનોઅનસેચ્યુરેટેડ ફેટી એસિડ હોય છે ખાસ કરીને ઓલેક એસિડ જે ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં મદદ કરે છે અને એચડી એલના સ્તરને વધારવામાં મદદ કરે છે તે કોરોનાની ધમની રોગોને અટકાવી શકે છે અને સ્ટ્રોકનું જોખમ ઘટાડી શકે છે ચાર કેન્સર સામે રક્ષણ આપે છે મગફળી પોલીફેનોલિક એસિડ્સ ખાસ કરીને પી ક્યુમેરિક એસિડથી સમૃદ્ધ હોય છે જે પેટમાં કોર્સિનોજેનિક નાઇટ્રોસેમાઇન્સના સ્તરને મર્યાદિત કરીને પેટના કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે મગફળી કેન્સર સામે રક્ષણ આપે છે અને શરીરને સ્વસ્થ રાખે છે મિત્રો હું આશા રાખું છું કે તમને મારી આ માહિતી પસંદ આવી હશે અને તમને ઉપયોગી થાય મિત્રો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ કમેન્ટ કરીને જરૂર જણાવજો અને જો વિડીયો રિલેટેડ કંઈ સજેશન હોય તો પણ તમે કમેન્ટમાં જણાવી શકો છો તેમજ વિડિયોને લાઇક અને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા માટે ધન્યવાદ